છેલ્લા કેટલાય વખતથી પુરુષોત્તમભાઈ સાબરિયા પર કેસ થયેલો હતો, એઓ જેલમાં હતા અને પેરોલ પર છૂટેલા હતા. ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય વખતથી દબાણ કરી રહી હતી અને ગમે એમ કરીને એમને કહ્યું હતું કે જો તમારે આ કેસમાંથી બરી થવું હોય, આ કેસમાંથી છૂટા થવું હોય, આ કેસમાંથી તમને મુક્ત થવું હોય તો તમે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ જાઓ. તો સ્વાભાવિક જ રીતે ધાક ધમકી દબાણ અને નૈતિકતાના મામલે આ કેટલા મૂલ્યો ભારતીય જનતા પાર્ટી જાળવે છે એ સૌને માટે વિચારવાનો સમય છે. બીજા પણ લાઇનમાં છે એવી ચર્ચા છે, શું કહેશો? પુરુષોત્તમભાઈ સાબરિયા માટે હું કહું એના કરતાં વધારે તમને બધાને ખબર છે. જો આ જ પ્રકારની વાત હોય તો એને માટે કોઈ કોમેન્ટ કરી શકાય નહીં, પણ મને એમ લાગે છે કે પુરુષોત્તમભાઈ સાબરિયાનો કેસ એક અલગ પ્રકારનો હતો અને જેના કારણે એમણે રાજીનામું આપ્યું, ધાક ધમકી આપીને રાજીનામું આપવા મજબૂર કર્યા છે. સ્વાભાવિક જ રીતે જેમને જેલમાં પૂરવામાં આવ્યા હોય અને જેલમાં પૂરવામાં આવ્યા પછી પેરોલ પર છૂટ્યા હોય અને ત્યારે ફરીથી માનો કે એમને જેલમાં રાખવાની, અને આ ભારતીય જનતા પાર્ટીની આદત છે. તમે સીબીઆઈનો દાખલો લઈ લો, રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલનો દાખલો લઈ લો, તમે ચૂંટણી પંચનો દાખલો લઈ લો, તમે સીઈસીનો દાખલો લઈ લો, એ તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટી આ દેશના બંધારણને તોડી ફોડી નાખવા માગે છે, આ દેશના લોકતંત્રને તોડી ફોડી નાખવા માગે છે અને સરમુખત્યારશાહી જે હિટલરના જમાનામાં હતી એ પ્રકારની હિટલરશાહી કરવાનો પ્રયત્ન કરી રહી છે. જવાહર ચાવડાને મંત્રી પદની પણ વાત ચાલી રહી છે, એ જ વાત હું કહું છું કે કોઈ વ્યક્તિ સિદ્ધાંતના ધોરણે, કાર્યક્રમના ધોરણે, વિચારસરણી ધોરણે, પ્રજાના હિતના ધોરણે પક્ષ છોડે તો એ વ્યાજબી લાગે, પણ કોઈ ખુરશી મેળવવા માટે, કોઈ મંત્રીપદ મેળવવા માટે અથવા કોઈ જેલમાંથી છુટકારો મેળવવા માટે જો પક્ષ પલટો કરે, મને લાગે છે એનો જવાબ તો આ ગુજરાતની પ્રજા જ આપશે. જે રીતના પેલા પણ જયારે રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે તમારા ધારાસભ્યો ગયા હતા ત્યારે કોંગ્રેસને વિધાનસભામાં ફાયદો થયો, તો અત્યારે જઈ રહી છે, બે ધારાસભ્યો ગયા હતા તો લાગે છે લોકસભામાં કોંગ્રેસને વિધાનસભા ફાયદો થશે? મેં આપને અગાઉની પત્રકાર મીટમાં પણ કહ્યું કે આ વખતે સમગ્ર દેશમાં ભાજપ વિરોધી મોજું છે, ગભરાયેલી છે, ડરેલી છે, બોખલાઈ ગયેલી છે અને એટલા માટે આવી તોડફોડની નીતિ કરી, નહીં તો એની પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં એણે ધારાસભ્યો તોડવાની જરૂર પડે નહીં, પરંતુ જુદા જુદા સમીકરણો ગોઠવીને કેમ કરીને લોકસભામાં જીત મેળવવી એવો બાલિશ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. રાજ્યસભાની સીટ વખતે અહેમદ પટેલની જીત માટે જે રીતે આપણે તમામ લોકોને બીજી જગ્યાએ લઈ ગયા હતા, માનો છો અત્યારે જે સમય ચાલી રહ્યો છે વધુ ધારાસભ્યો જવાની અહીંયા શક્યતાઓ દેખાઈ રહી છે? રાહુલ ગાંધીએ તમામ લોકો સાથે એક તાત્કાલિક મીટિંગ કરવાની જરૂર છે તમામ ધારાસભ્યો સાથે, માનો છો? આ બંને વ્યક્તિઓના જવાના કારણો કે આશાબેનના જવાનું કારણ એ મારા કરતાં મીડિયા વધારે સારી રીતે જાણે છે. પુરુષોત્તમભાઈ ગયા એનો ઇતિહાસ પણ સારી રીતે જાણે છે, એના કારણો પણ જાણે છે, અને જેમ આપે કીધું કે જવાહરભાઈને મંત્રીપદ મળે છે એટલા માટે જાય છે. કુંવરજીભાઈ ગયા તો શાને માટે ગયા? તો કે ખુરશી માટે ગયા. તો ખુરશી માટે જનારા લોકો એ આવન જાવન કરતા લોકો નૈતિક મૂલ્યો સાથેના લોકોને સમર્થનને ટેકો આપતા રહે. મારો સવાલ એ હતો કે રાહુલ ગાંધીએ ઇનિશિયેટિવ લઈ તમામ ધારાસભ્યો સાથે મીટિંગ કરવાની જરૂર? રાહુલજી સીધી અને પરોક્ષ રીતે આ દેશના તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં છે અને આવી આવન જાવનની પરિસ્થિતિ ભૂતકાળમાં પણ થયેલી છે અને ઇતિહાસે કહ્યું છે કે 1980માં કોંગ્રેસને જબરજસ્ત બહુમત મળ્યો હતો અને 1984માં કોંગ્રેસને એટલી બહુમતી મળી કે ભારતીય જનતા પાર્ટીના ફક્ત બે જ સંસદ સભ્યો ચૂંટાયા હતા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું.